સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું મલિક રિયાઝ ફરીથી આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 14મું પ્રકરણ, જે એક આસ્વાદ્ય કાવ્ય છે જેનું નામ છે છેલ્લું દર્શન, જે જયંત કોઠારી દ્વારા લખાયું છે. વિદ્યાર્થી મિત્રો, એમનો જયંત કોઠારી વિશે આપણે વાત કરીએ તો 28/1/1930 રોજ એમનો જન્મ થયો હતો. એમનો અવસાન 1/4/2000 રોજ એમનું અવસાન થયું છે. વિદ્યાર્થી મિત્રો, જયંત કોઠારીના જીવન વિશે આપણે જોઈએ, જીવન કવન વિશે, તો ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ શુકલાલ કોઠારીનો જન્મ રાજકોટ સૌરાષ્ટ્રમાં થયો હતો. BA માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો, તેમજ MA માં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો હતો. અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા. ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ અનુક્રમ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક ચિકિત્સક દ્રષ્ટિના દ્યોતક પ્રકાશનો છે. ઉત્તમ ભાવકની સરળ હૃદયતા તેમજ નિર્ભીક તત્વદર્શન વિવેચનમાં જોવા મળે છે. સાહિત્ય સ્વરૂપ અંગેના લેખો વ્યાસંગ માં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુષંગમાં જોવા મળે છે. સાહિત્યિક તથ્યોની માવજતને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે. વિવેચન ઉપરાંત સુદામા ચરિત્ર, નિબંધ, ટૂંકી વાર્તા, એકાંકી અંગેના સુંદર સંપાદનો તેમણે આપ્યા છે. એમણે સુંદર સંપાદનો પણ આપ્યા છે. આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે. આના અંદર વિવેચન સંગ્રહ છે, અને વિવેચન સંગ્રહ જે આસ્વાદ અષ્ટાદશી અને એમનું વિવેચન સંગ્રહ છે. ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્યકૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી રાવી પાઠકના છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ અહીં લીધો છે. એટલે કે આ જે મૂળ કાવ્ય છે, એ મૂળ કાવ્ય રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે જેમને શેષ પણ કહેવામાં આવતા એમનું છે, પરંતુ એમણે આસ્વાદ કર્યું છે એટલે કે એમનું વિવેચન કર્યું છે, અને વિવેચન કરવાના કારણે એમનું નામ, જયંત કોઠારીનું નામ એના ઉપર લેવામાં આવે છે. તો જોઈએ અહીંયા શું કહેવામાં આવ્યું છે આ કાવ્યના અંદર. સૌ પ્રથમ એના કથાવસ્તુ ઉપર જઈએ આપણે તો, કવિ રાવી પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે તે કરી લેવા વિનવે છે, અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહી ધમાલ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે. જે સ્થાન એમના હૃદયમાં અંકાયું છે તે કદી કોઈ લઈ શકે તેમ નથી. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા તેવી રીતે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે. આમ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બનાવીને રજૂ કરી છે. આ રામનારાયણ વિશ્વનાથ પાઠકની જે પત્ની, પ્રથમ પત્ની હતા, તેમના મૃત્યુ સંદર્ભે લખાયેલું આ એક કાવ્ય છે, જે સોનેટ પ્રકારનું કાવ્ય છે. અને મૃત્યુ જેવી ઘટનાને જેમ સમાજમાં પ્રચલિત છે કે મૃત્યુ જેવી ઘટનાને આપણે અશુભ માનીએ છીએ, પરંતુ મૃત્યુ જેવી ઘટના પણ શુભ જ હોય છે, કારણ કે ઈશ્વર સાથેનું જે તાદાત્મ્ય છે એ તાદાત્મ્ય એ આત્મા સાથે થતું હોય છે, અને એ કારણે મૃત્યુને અહીંયા રાવી પાઠકે જણાવ્યું છે. જે શુભ મંગલ પ્રસંગ મૃત્યુ જેવા વિષયને લઈને શુભ મંગલ પ્રસંગ આપણા સામે રજૂ કર્યો છે. તો જોઈએ શું કહેવામાં આવે છે. શરૂઆત કરીએ છીએ. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થાશો. ધમાલ જરાય કરવાની ના પાડે છે. જેમ કે મૃત્યુ થાય, અને મૃત્યુ થાય પછી એટલે કે જો મૃત્યુ થઈ જાય તો આપણે જેના સ્વજનો હોય એ સ્વજનો ખૂબ રડતા હોય, આક્રંદ કરતા હોય, અને આ બાબતે અહીંયા રાવી પાઠક સૌને કહે છે કે એ ધમાલ કોઈએ કરવાની નથી. જરાય નહીં નેન ભીના થાશો. નયન એટલે કે આંખોના અંદર જરાય અશ્રુ લાવવાની જરૂર નથી. કેમ ધમાલ ન કરશો? ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થાશો. ઘડી બ ઘડી જે મળી નયન વારી થંભો જરા.
અને ઘડી બે જે ઘડી જે મળી છે એ એ ઘડી રણિયામણી ઘડી છે, હવે પછી એ મળી શકાશે નહીં. જે સ્વજન મૃત્યુ પામ્યું છે એ સ્વજન મૃત્યુ પામ્યા પછી આ અંતિમ એના દર્શન છે, એ દર્શનને આંખો વળી ભરી લેવું, આંખોમાં આ દર્શનને ભરી લો એવું રાવી પાઠક જણાવી રહ્યા છે. અને ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થાશો, ઘડી બ ઘડી જે મળી નયન વારી થંભો જરા, કૃતાર્થ થયેલો ફરી નહીં મળે જ સૌંદર્ય આ. કૃતાર્થ એટલે કે જે કંઈ કૃતાર્થ થયેલો ફરી નહીં મળે જ સૌંદર્ય આ, એટલે કે આ જે દ્રષ્ટિ છે આંખોથી આ જે સબ છે કે આ જે ચહેરો છે એ ચહેરાને નિહાળી લો અને સદા જગત વડે હતું હસંતુ માંગલ્યકો, અને જે ચહેરો હતો એ ચહેરો સદા માટે હસતો હતો. રાવી પાઠકે પોતાની પત્ની માટે આ નિર્દેશ કર્યો છે અને પત્ની માટે નિર્દેશ કર્યો છે તે સંદર્ભે કહ્યું છે કે કુર્તા થઈ જવા દો, આ સૌંદર્ય ફરીથી મળશે નહીં. જગતમાં હસતું હતું અને જે માંગલ્ય ભર્યું કંઈ પ્રસંગ હતું, એ શુભ કલ્યાણકારી જે પ્રસંગ હતું એ પ્રસંગ હવે પછી ક્યારેય જોવા મળશે નહીં. ધમાલ ન કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની, અને ધમાલ જરાય ન કરો, બધું જ જે માંગલ્યની સામગ્રીઓ છે જે શુભ સામગ્રીઓ છે, કઈ કઈ સામગ્રીઓ છે તે કહે છે, અગ્રુ દીપ ચંદન ગુલાલ, અગર દીપ એટલે કે દીવો ચંદન ગુલાલ ને કુમકુમ, અને આ બધા કેવા છે પ્રસંગો, આ બધી જ સામગ્રી કેવી છે, આ બધી જ વસ્તુઓ એવી છે જે શુભ પ્રસંગે વપરાય છે, એટલે કે અગર ચંદન ગુલાલ કુમકુમ આ તમામ બાબતો શું છે વિદ્યાર્થી મિત્રો, આ શુભ પ્રસંગે વપરાતી વસ્તુઓ છે. અને તે પ્રસંગ દરમિયાન પણ શું કહી રહ્યા છે રાવી પાઠક કે ધમાલ ન કરો ધરો બધી સમૃદ્ધ માંગલ્ય નહીં, અને જે કંઈ માંગલ્ય એટલે કે શુભ કલ્યાણકારી જે પરિસ્થિતિ સર્જાઈ છે અને મૃત્યુને પણ શુભ માન્યું છે, અને મૃત્યુને જ્યારે શુભ માન્યું તે સમય દરમિયાન જે કંઈક સમૃદ્ધિઓ છે જે કંઈક સામગ્રીઓ છે એ સામગ્રી ફક્ત અને ફક્ત માંગલ્યવાળી છે. પરંતુ કઈ કઈ સામગ્રીઓ છે, એક તો અગર છે, એક દીપ છે, એક ચંદન છે, એક ગુલાલ છે, એક કુમકુમ છે, ધરો કુસુમ શ્રીફળો, કુસુમ ફૂલો, ફૂલો અને શ્રીફળો, શ્રીફળો એટલે કે નારિયેળો, ન ફરી જીવને આ થવો, અને આ બધા જ જે સામગ્રીઓ છે એ તમામ સામગ્રીઓ જીવને ધરો. ધમાલ ન કરો ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું, અને એમના જે સ્મરણોના જે કંઈક ચિહ્નો હતા એને આત્મામાં એટલે કે સ્મરણમાં એટલે કે સ્મૃતિમાં વાગોડો નહીં, રહ્યું વિકસતું અંત સુધી જે સૌંદર્ય તે, અને રહ્યું વિકસતું જે સૌંદર્ય હતું એ સૌંદર્ય અંતિમ શરણ સુધી અંતિમ ચરણ સુધી એ સૌંદર્યને નિહાળો, અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાને તેનું હવે, અને જે સ્થાન એના હૃદય એટલે કે રાવી પાઠકના હૃદયમાં એ સ્થાન જે રહ્યું છે એ સ્થાન જીવનમાં કોણ બીજું એ લઈ શકશે નહીં. કેમ કે અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે, ન સ્મરણ વા ન કોઈ સ્વજન એ કદી પુરુષે, ન કોઈ સ્મરણ હશે ન કોઈ સ્વજન હશે, એવું કોઈ સ્મરણ જ હવે નહીં રહેશે. સા કારણે, કેમ કે મૃત્યુનો જે પ્રસંગ છે એ મૃત્યુના પ્રસંગને અહીંયા માંગલ્યનો પ્રસંગ નિર્દેશ કર્યો છે. ન સ્મરણ વા ન કોઈ સ્વજન એ કદી પુરુષે, મળ્યા તુજ સમીપ તુજ પાસ જુદા થયે, અને મળ્યા તુજ સમીપ જ્યારે મળ્યા હતા તારા સાથે, ક્યારે જ્યારે અગ્નિના ફેરા એટલે કે જે સાત ફેરા હતા તે પણ તુજ પાસ થયે, અને જુદા પણ અગ્નિ સાથે જ થઈશું. જ્યારે અગ્નિ જ્યારે લગ્ન થયા ત્યારે સાત ફેરા પણ એ અગ્નિના સાક્ષીએ લેવામાં આવ્યા, અને અંતે જ્યારે જુદા થઈશું ત્યારે પણ અગ્નિના સાક્ષીએ જુદા થઈશું. કહે અધિક ભવ્ય માંગલ મંગલ નથી શું એ સુંદરી, અને કહે છે રાવી પાઠક કે આ ઘડી સાચા અર્થમાં કેવી માંગલ્ય ભરી છે કે અગ્નિના સાથે
ફેરા ફર્યા હતા અને અગ્નિની સાક્ષીએ પાછા આપણે જુદા થઈશું, તો આ બધી જ જે વસ્તુઓ છે એ માંગલ્ય ભરી છે. અને આ રીતે કવિ સમજાવે છે કે મૃત્યુ એ ક્યારે પણ અશુભ પ્રસંગ નથી, પરંતુ શુભ પ્રસંગ છે. અને ઈશ્વર સાથેનું જે તાદાત્મ્ય જ્યારે આત્મા સાધી રહી છે તે સમય દરમિયાન આ શુભ પ્રસંગને અહીં નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે. અને તેથી જ કહ્યું છે કે ધમાલ ન કરો જરાય નહીં ને ભીના થશે, અને ઘડી બઘડી જ મળી નયન વારી થંભો જરા. અને તેથી જ આ તમામ બાબતોથી આપણાને આખું આખું કાવ્ય સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આના સ્વાધ્યાયના પ્રશ્નો એના લખવાના રહેશે. આભાર, ધન્યવાદ.